શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર નવા ધોરાડા રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 પરીક્ષા સાહિત્ય પ્રકાર બૌદ્ધ કથા પરીક્ષા પાઠ જેના લેખક છે પન્નાલાલ પટેલ. પન્નાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે રાજસ્થાનના ગામડામાં થયેલો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી છે. તેમણે વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી વાત્રકને કાંઠે ઓરતા જેવા વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ આપવામાં આવેલો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. હવે આજે આપણે જે ટોપિક લેવાના છીએ જે છે ધોરણ 7 ગુજરાતી જેનો પાઠ 3 લેશું, જેનું નામ શું છે? પરીક્ષા. હવે મિત્રો, પરીક્ષા એટલે શું? તમારા મનમાં એવો પ્રશ્ન આવશે કે આ પરીક્ષા એટલે શું? તો પરીક્ષા એટલે કે મૂલ્યાંકન, જે આપણા જીવનની અંદર ડગલે ને પગલે આપણે પરીક્ષા આપતા આવ્યા છે અને એમાં આપણું મૂલ્યાંકન થાય છે, તો જેને આપણે પરીક્ષા કહે છે. હવે આ પરીક્ષાનો સાહિત્ય પ્રકાર છે એ છે બોધકથા. તો ચાલો આ બોધકથાની અંદર શું છે તે આપણે જોઈએ. સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મૂલ પર સોનું છાંટવા લાગ્યું. વસંતનો વાયરો આ મોલ ઉપરનું જે સોનું છે એ ભેગું કરવા લાગ્યો છે. પંખીઓનું ટોળું તો પવન સાથે પાછળ પડ્યો છે. પંખોનો વીજળો વીંઝતું હવામાન સાથે ધરતી પર પાછું ધકેલાતું હોય તેવું લાગે છે. ગામમાંથી ગાયનું ભેંસોનું ટોળું છૂટ્યું છે. ધરતી ઉપર વેલાયેલું સોનું જાણે મોઢે મોઢે ફંફોડતું જતું હોય તેમ ખાતું જાય છે. શાળાએ જતા છોકરાઓ મોલ જોતા જતા હવા ખાતા અને પક્ષીઓના માળા છે એ પાડતા પાડતા ખેતરના શેરડીથી પસાર થતી જે રૂપેરી પગદંડી છે તેના પર પોતાના પગલા પાડતા જાય છે. એવામાં એક છોકરો બોલ્યો છે, ઉપાડો ને પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલ ના આવેલા છે, તારે આપવાની છે, અમારે શું? ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો, અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. ત્રીજાએ, તેમાં પણ ટાપચી પૂરે છે, તમે અરજી કરો તો તમને પણ મળે. પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, આવું પહેલો છોકરો છે તે બોલે છે. પણ તને જે ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે મળશે ને, એવું વડો કહે છે. તે કેમ જાણી લીધું કે 1-3માં તું જ આવીશ? ચોથો એ વાતમાં પડ્યો? એમ તો નહીં, પણ પહેલો આવીશ, મહાદેવ પોતાના ગર્વથી કહે છે. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું, આડે દિવસે દોડે ના દશેરાએ ઘોડું, ન પણ દોડે. ન શું દોડે? એવી પાટી મેળાવું કે? ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન સમજતો, 6ઠામાં પહેલો નંબર આવ્યો તો તેનો. એ તો હું માંદો પડ્યો એટલા માટે. ચોથો બોલે છે, નટુડો ઓછો છે કે? એમાં પાછા એના બાપા તો હેડમાસ્ટર છે. મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ છે. ને ઘનશ્યામના માસા? એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું છે. મહાદેવ ન ડગ્યો, નારે ના, એવું હોય તો પરીક્ષા ન લેત. ખાલી તમે ઘોડા દોડાવો છો? વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ મામાનું ઘર. ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો, હા વળી આપણા ગામનું નાક રહેશે, પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 ને ત્રીજાએ આવીશ તો 5. પાંચે ક્યાં છે ગાંડા? ત્રીજાએ લાગ સાધ્યો ને આપણને ઉજાણી મળશે. ચોથાએ, હા હા પાકું, હે મહાદેવ, નક્કી જાઓ મંજૂર થાય છે. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટે
ચાલી રહ્યા છે. અડખે પડખે લડી રહેલી ઊંબીઓને પાસરવામાં જાય છે. મોલ ઉપર બેસતા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળે સામે લાંબી નજર નાખે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે. અટકીને ઊભો રહે છે. બોલી પડે છે, ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે જે ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. કાપલો કાઢી નાખવાની. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. તારે માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરી. ત્રીજાએ કહ્યું, શેઢા પર છે. મહાદેવ વિચારમાં હતો, બોલ્યો, તે પણ વિચારતો હોય એવી રીતે. આ પા કે પેલી પા, પણ ખાવાની તો ઘઉં જ ને. ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. વળી શું થયું, ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. મહાદેવે શંકા સામે દફતર કર્યું. લે શંકા, ગાયને હું હાંકતો આવું. શંકાએ દફતર લીધું, યાદ આપ્યું, તારે લ્યા પરીક્ષા છે ને. આવ્યો. આમ મહાદેવે પાટી લગાવી. મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમ તમારે હેંડતા થાવો આવ્યો તેમ સમજો. હરાયું ઉચરેલી ગાય મસ્તાન હોય એમાં નવાઈશી. મહાદેવ મન મૂકીને ઢેફા મારે, પણ ચરબી ભરી ગાયને તો લાડમાં લાકડા હતા એ તેટલામાં સોટું પણ ન હતું. શેઢા પરથી આંકડાનો એક દોરો ભાંગ્યો, પણ ગાયને તો ચમરી જાણે સરણી પરથી માખું જ ઉડતી હતી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા તો ખારીલા હતા, પણ કાંઈ ઘઉં થોડા ખાવા દેવાય તો. ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. મહાદેવને થયું, ના ના, નારજી કાકાએ આટલું એક જ ખેતર છે ને કાપલો કાઢી નાખશે. ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધીરાય ને અકળામણ વધવા લાગી. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડી. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવળે દોડવા માંડ્યું. નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવને થયું. હાઉ, પણ શંકા જ એ ખેતરનું હતું. એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. મહાદેવની અકડામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવને ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલીસ ને પાટી કે, ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અકડામણમાં રડવા સરખો થઈ ગયો. ગાયને ભંગતો ગયો, મારતો ગયો ને વળી વળીને પાછું જોતો ગયો, પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એને ગભરું જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલ માનું ખેતર આવ્યું, એમને કોઈ હળ હાંકનાર છે નહીં. ગામમાંથી લોકોને હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલેથી હાંકી લાવી મેલીને ખુશાલ માના ખેતરમાંથી મેલાવી. ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતાં સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂંડતો ગયો. એમાં વળી વાડ નડી. વાડ ક્યાંથી કાઢવી થઈને. એ મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો, નાકને શીકતો ગયો, પશીનો લૂંછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંગતો ગયો. તે પછી ક્યાં જાય છે, અહીં છીંડામાં મરને. દોડીને મહાદેવે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવને જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્યો વાળી મૂળની સપાટે શનનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે તેને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, તેનો આખો ચહેરો આંસુથી ખડાયેલો હતો. એ અંગે પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો?
મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો. ગૌના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ, એટલે પછી ખેતરની બહાર ગાયને કાઢવા રહ્યો, એમાં મને મોડું થયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની શરવાણી હતી. પોતાને પૂછતી હતી, કોના મોલમાં મારે હરાઈ ગાયને મૂકવી સાહેબ, આમ જ કહો ને. જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા. પાસ છે જા, ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો, આપો એને પેપર. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો. પેપર લઈને મડી પડ્યો લખવા માટે. મિત્રો, આ હતો આપણો ત્રીજો પાઠ, પરીક્ષા, કે જીવનની અંદર ડગલે ને પગલે આપણી પરીક્ષા થતી આવે છે, પણ આપણે ક્યારે નાસીપાસ ન થવું જોઈએ. આપણે હર હંમેશ ઈમાનદારીથી સાચું બોલવું જોઈએ. અહીં પણ તમે જોયું ને કે મહાદેવ છે એ પોતાની પરીક્ષા હોવા છતાંય તે એક ખેતરની અંદર જે ગાય મોલ ખાય છે તે ગાયને હાંકવા જાય છે, તેને મોડું થાય છે, છતાં પણ તે એ કાર્ય કરે છે જેમાં તેની માનવતા દેખાય છે. અને જ્યારે ઇન્સ્પેક્ટર પાસે પહોંચે છે અને પોતે સાચું બોલે છે ત્યારે તેની ઈમાનદારી દેખાય છે. તો આપણે પણ જીવનની અંદર ઈમાનદારી દાખવીએ અને માનવતા દાખવીએ.